नमस्कार, आप જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે જુહી. સૌથી પહેલા એક બ્રેકિંગ ન્યૂઝ. મુંબઈમાં શરદ પવારની મોટી જાહેરાત. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. મુંબઈમાં શરદ પવારની મોટી જાહેરાત. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. શરદ પવારનું આ મોટું નિવેદન जो तेओ एनसीपी नू अध्यक्ष पद छोड़े छे तो आगामी समय में कोने अध्यक्ष बनावामां आवशे तेनी साथे हमेशा एनसीपी कांग्रेस गठबंधन के जेने लईने सरकार पर बनी हती जो कि ते पड़ी भांगी अने त्यारबाद एकनाथ शिंदे मुख्यमंत्री बन्या हता. आ तमाम नी वच्चे हवे आ मोटा समाचार. शरद पवारे मोटी जाहेरात करी छे. तेओ अध्यक्ष पद छोड़ी रह्या छे. क्या कारणोसर તેઓ આ છોડી રહ્યા છે જેને લઈને કોઈ માહિતી હજી સામે નથી આવી. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. કાર્યકર્તાઓ, નેતાઓ, તમામ લોકો ત્યાં હાજર છે. જો કે તેમને રિક્વેસ્ટ પણ કરવામાં આવી રહી છે કે તેઓ આ પદ પર યથાવત રહે. આ સીધી તસવીર તમામ લોકોને સાથે રાખી બોલાવી અને તેમણે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. મુંબઈમાં શરદ પવારની મોટી જાહેરાત. તો શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી, જો કે કોઈ કારણ તેમણે સામે નથી આપ્યું. ને બીજી તરફ ત્યાં હાજર તમામ નેતાઓ કે જેમણે આ સાંભળ્યું અને તે બાદ તેઓ શરદ પવારને મનાવવા માટે પહોંચ્યા છે, અને જો શરદ પવાર નહીં માને તો આગામી સમયમાં નવા અધ્યક્ષ કોણ, તે એક મોટો સવાલ. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરી છે. મુંબઈમાં શરદ પવારની આ મોટી જાહેરાત. શરદ પવારે એનસીપીનું અધ્યક્ષ પદ છોડવાની જાહેરાત કરતાની સાથે જ થોડી વારમાં તેઓ મીડિયાને પણ સંબોધિત કરી શકે છે. લોકોને બોલાવી અને તેમને સાથે રાખી શરદ પવારે આ જાહેરાત કરી દીધી.